ડીસાના જલારામ મંદિર ખાતે અત્યારે લોકડાઉન ના પગલે શહેરના પંદર થી વીસ હજાર લોકોને પર્યાપ્ત ભોજન આપવામાં આવી રહ્યું છે અને શહેરના ખૂણે ખૂણે જલારામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ ટીમો દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે દિવસના લાખો રૂપિયાના ખર્ચે અત્યારે જલારામ મંદિર ખાતે દરરોજના જરૂરિયાતમંદ લોકો માટે આરોગ્યપ્રદ ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જલારામ ટ્રસ્ટમાં બે લાખ એકાવન હજારનું માતબર દાન આપવામાં આવ્યું છે તો આ કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે આશાનો દીપક બનીને લોકો માટે ભોજનની સુંદર સુવિધા પૂરી પાડી રહેલા જલારામ સેવા ટ્રસ્ટની મુલાકાતે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી પહોંચ્યા હતા તેમની સાથે ડીસાના પૂર્વ પ્રમુખ દીપકભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને જલારામ સેવા ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અત્યારે વિશ્વ એક અત્યંત ગંભીર મહામારીથી પીડિત છે ગુજરાત બી અને આપણો જિલ્લો પણ પ્રભુની એવી કૃપા છે કે હજુ સુધી બનાસકાંઠામાં એક પણ કેસ નોંધાયો નથી અને પ્રભુ બધાને સ્વસ્થ રાખે આજે દાનેરાઓ ગયો આ ડીસા આવ્યો પાલનપુર અમે છીએ અને સમગ્ર જિલ્લામાં આજે સલામ છે એ તમામ દાનવીરોને સલામ છે સૌ આયોજકોને જે લોકો એવો સંકલ્પ કર્યો છે કે જિલ્લામાં એક પણ વ્યક્તિ ભૂખો નાસુએ આજે સ્વાભાવિક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના લીધે મંદિરોમાં ભીડભાડના થાય મંદિરો બંધ છે પણ આજે દર્શન થાય છે પ્રભુના આ આયોજકોને જોતાં આ સેવાભાવી સંસ્થાઓને જોતાં અને તમામ સવારથી રાત ચોવીસ કલાક મથા છે ખાલી એટલું જ નિયમ છે નેમ કરી છે એમને કે મારા જિલ્લામાં કોઈ ભૂખ્યું ના સુઈ રહે કોઈ ગરીબ ભૂખ્યું ના રહે આજે ફરીથી વંદન કરું છું આખા જિલ્લાના તમામ દાતાઓને તમામ આયોજકોને અને તમામ સ્વયંસેવકોને લોકડાઉનનો આજે જિલ્લાની જનતા સતત ઘરોમાં રહી છે ત્યારે આજે લોકડાઉન અને રવિવારનો સમન્વય જોવા મળ્યો હતો અને શહેરના તમામ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા શહેરની વાત કરીએ તો આજે કેટલાક નબીરાઓ લટાર મારવા નીકળ્યા હતા તેમને પોલીસે પણ પાઠ ભણાવ્યો હતો અને સાતે લોકોને જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને જેલના પાછળ ધકેલ્યા છે તો બીજી તરફ આ લોકડાઉનને પગલે જરૂરિયાતમંદ લોકો સુધી અનાજ પહોંચાડવા અને સહાય પહોંચાડવા માટે ડીસાની સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે ડીસા શહેરમાં આવેલા જલારામ ટ્રસ્ટ દ્વારા અને પાર્કર ભુવનમાં ચાલતા કરુણાનિધિ ટ્રસ્ટ દ્વારા અત્યારે લોકો સુધી ભોજન પર્યાપ્ત માત્રામાં પહોંચે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને લોકો તેનો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે ત્યારે બી કે ન્યૂઝ ચેનલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવે છે કે લોકડાઉનના સમયે આ મહામારીનો સમય ચાલી રહ્યો છે જેને પગલે પ્રજાએ પણ સમજવાની જરૂર છે અને કોરોનાની લડાઈમાં જોડાઈને ઘરોમાં રહેવું જરૂરી છે આજે રાત્રે નવ વાગે જ્યારે પ્રધાનમંત્રીએ અપીલ કરી છે કે નવ વાગે લાઇટો બંધ કરી દીવડા સળગાવવા ત્યારે પબ્લિકે અને લોકોએ પણ પ્રધાનમંત્રીની આ અપીલને માન આપી આજે રાત્રે પ્રધાનમંત્રીની આ અપીલને સમર્થન આપવું જોઈએ હરેશ ઠાકોર બી કે ન્યૂઝ ચેનલ ડીસા